15મી ઓગસ્ટે દેશની અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી રહે તેરથી આપણા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવને લઈને સુરતમાં અનેક જગ્યાએ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો સુરતની અમરોલી વિસ્તારમાં કોસાડા આવાસ H2 બિલ્ડિંગ નંબર B160 ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ સમયે અમરોલી પોલીસ મથકના PI હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. તો આ સમયે કોસાડા આવાસ ખાતે રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, સંતો, મહંતો, સૈંતો, મોટી સંખ્યામાં દેશભક્તો હાજર રહ્યા હતા. કોસાડા આવાસ ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. તો નાના બાળકોએ પણ રાષ્ટ્રીય પર્વની સ્વતંત્ર દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે જોડાતા જોવા મળ્યા હતા. નમસ્કાર, મેં પ્રદીપસિંહ રાજપૂત, રાષ્ટ્રીય અધ્યક્ષ ફરિયાદી સંઘ માનવાધિકાર. આજ આઝાદીના મહોત્સવ, અમૃત મહોત્સવ કે અંતર્ગત ફરિયાદી સંઘ માનવાધિકાર કે તત્વાધાનમાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં આજ યહાં કા કાર્યક્રમ સંપન્ન હુઆ ઓર યહાં કે લોગોને, ઇસ વિસ્તાર કે લોગોને યે સંકલ્પ લિયા કે સ્વતંત્ર ભારત કે લિયે, સુરક્ષિત ભારત કે લિયે ઓર ખુશહાલ ભારત કે લિયે હમેશા હમ લોગો કા યોગદાન રહેગા ઓર સંકલ્પ યે ભી લિયા કે હમ જો ભી ભારત દેશમાં ભ્રષ્ટાચાર, અપરાધ ઓર ભ્રષ્ટાચાર પનપ રહા હૈ ઉસકો ભી દૂર કરને કે લિયે હમ સતત કામ કરતે રહેંગે. જય હિન્દ, જય ભારત.